ધારી ગીર પૂર્વ સરસ્ય રેન્જમાં 4 સિંહો ખાલી કૂવામાં પડી જતા વન વિભાગના અને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને બચાવી મેડિકલ સારવાર આપેલ, તો ગીર પંથકમાં એક સાથે 4 સિંહો કૂવામાં પડ્યા હોવાનું અને રેસ્ક્યુ કરવાની ઘટના લગભગ પ્રથમવાર જ બનેલ હશે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ સરસ્યા રેન્જમાં 4 સિંહો ખાલી કૂવામાં પડી જતા વન વિભાગના અને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને બચાવીને મેડિકલ સારવાર આપેલ છે. ઉલ્લેખનીય છે કે ગીર પંથકમાં એક સાથે 4 સિંહો કૂવામાં પડ્યા હોવાનું અને રેસ્ક્યુ કરવાની ઘટના લગભગ પ્રથમવાર જ બની હોય તેવો આ બનાવ વિશે આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ, ધારી પૂર્વકના સરસિયા રેન્જમાં વહેલી સવારથી 4 વાગે સમય દરમિયાન અંદાજિત 7 વાગ્યાના અરસામાં સરસિયા રેન્જના ધારી રાઉન્ડના આંબલિયા બેટમાં આવેલા માણાવાવ ગામના સરપંચ દિલુભાઈ આંબાવાડી ખાતે દરરોજની જેમ આંટો મારવા ગયા હોય તે સમયે સિંહોને જોઈ એક ચેક ઊંડેથી સિંહ ગર્જના થતી હોય તેવામાં તેમની શંકા જતા તેઓએ કૂવામાં જોતા તુરત જ એક પોળનો પણ વિલંબ કર્યા વગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર BD ગોહિલને જાણ કરતા સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયેલ. પરિસ્થિતિ જોતા અંદાજે 100 ફૂટ જેટલો ઊંડો કૂવો હોવાનું અનુમાન છે ત્યારે કૂવામાં પડી ગયેલા હોવાનું જણાતા પરિસ્થિતિને સ્થાને ધ્યાનમાં રાખીને લોકોના સહયોગથી 4 સિંહોને રેસ્ક્યુ હાથ ધરવામાં આવેલ. કોઈપણ જાતની હાનિ ન પહોંચે તેમ પાણી વગર કૂવામાંથી રેસ્ક્યુ કરવા આવેલ હતું. આ સિંહોને તાત્કાલિક સારવારની જરૂર હોય ગીર પૂર્વ વન વિભાગના પશુ ડૉક્ટર દ્વારા સારવાર આપવામાં આવેલ. આ કામગીરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર MR આડેદરા, ગોહિલ ફોરેસ્ટ ગાર્ડ SR ધાંધર અને લોકો દ્વારા સહયોગ આપીને સિંહોને બચાવી શકાય છે. ત્યારે હાલ ગામના સરપંચે સમય સુકાતાથી 4 સિંહોની જિંદગી બચી જતા વન વિભાગે પણ હાશકારો અનુભવેલ હોવાનું જાણવા મળે. પ્રતાપ વારા સાથે અશોક મણવર, ZS TV અમરેલી.